आज आप प्रकरण पांच की अंदर विकल्पों सीखवाना छे। विकल्पों में पहलू भारत की दक्षिणे क्यों महासागर आवेलो छे, तो तमारे विकल्पों की अंदर बे विकल्प आवशे, एक साचो हशे अने एक खोटो हशे। तो अहीं आगळ मैं साचो ज विकल्प लख्यो छे अने जे साचो विकल्प होय ए खानामां आपणे खरू करवानुं छे। तो मैं साचो विकल्प ज लख्यो छे, खोटो विकल्प लख्यो नथी। परीक्षामां साचो अने खोटो बंने आवशे, तमारे ध्यान राखवानुं रहेशे। हमणां फक्त साचो विकल्प अने अंदर खरू करेलुं छे ए तमारे जोवानुं छे। ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે, તો હિન્દ મહાસાગર આવેલો છે। બીજો વિકલ્પ છે ગુજરાતની દરિયાઈ સીમાએ કયો સાગર છે, તો ગુજરાતની દરિયાઈ સીમાએ અરબ સાગર, જવાબ આવશે અરબ સાગર। ત્રીજો વિકલ્પ છે એશિયા ખંડ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે, તો અગાઉ આપણે પુસ્તકની અંદરથી મેં તમને શીખવ્યું હતું કે એશિયા ખંડ એ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રહ્યો છે, 29.5%। તમે જોઈ શકો છો 29. એશિયા ખંડ એ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે, તો 29.5%, બરાબર છે। તમે કયા ખંડમાં રહો છો, તો આપણો જે ભારત દેશ છે એમાં આપણું ગુજરાત રહે, બરાબર, અને ગુજરાતના આપણે કોઈક જિલ્લામાં રહેતા હોઈએ છીએ। તો આપણે કયા ખંડમાં રહીએ છીએ, તો એશિયા ખંડની અંદર રહીએ છીએ। તો અહીંયા આગળ ખરું કરવાનું છે જે પાંચમું, વિસ્તારમાં સૌથી નાનો ખંડ કયો છે, તો વિસ્તારમાં સૌથી નાનો ખંડ તો એ છે ઓસ્ટ્રેલિયા। આ પણ મેં તમને શીખવી દીધું છે, ઓસ્ટ્રેલિયા જવાબ હવે જવાબ એનો આવશે ઓસ્ટ્રેલિયા પર તમારે ખરું કરવાનું। બીજો વિકલ્પ હોય બે વિકલ્પમાંથી ઓસ્ટ્રેલિયાને નાનો ખંડ તો ઓસ્ટ્રેલિયા। પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે, તો પૃથ્વી ઉપર કુલ 7 ખંડો આવેલા છે। હવે આગળ જોઈશું પૂરા વાક્યમાં જવાબ લખો। પૂરા વાક્યમાં જવાબ લખો એમાં 4 સમુદ્રોના નામ લખો। 4 સમુદ્ર કયા, તો ભૂમધ્ય સમુદ્ર, પીળો સમુદ્ર, કાળો સમુદ્ર, રાતો સમુદ્ર, આ 4 સમુદ્રોના નામ છે, ભૂમધ્ય, પીળો, કાળો, રાતો। આટલું તમારે શોર્ટમાં યાદ રાખી અને આ જવાબ લખી દેવાનો છે। બીજો પ્રશ્ન છે મહાસાગરો કેટલા છે, વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર કયો છે, તો મહાસાગરો 4 છે। વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે, વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર કયો, તો પેસિફિક મહાસાગર છે। ત્રીજો પ્રશ્ન, વિસ્તારમાં સૌથી નાનો ખંડ કયો છે અને સૌથી વધુ દેશ ધરાવતો ખંડ કયો છે, તો વિસ્તારમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે, અને સૌથી વધુ દેશ ધરાવતો ખંડ કયો, તો આફ્રિકા સૌથી વધુ દેશ ધરાવતો ખંડ છે। ઇજિપ્તમાં ચોથો પ્રશ્ન છે, ઇજિપ્તમાં આવેલી સુએજ નહેર કોને જોડે છે અને તેનાથી શું થાય છે, ઇજિપ્તમાં આવેલી સુએજ નહેર રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે, એનાથી એશિયા યુરોપ વચ્ચેનો જળમાર્ગ ટૂંકો થયો છે, બરાબર। તો આ આપણે જોયા પૂરા વાક્યમાં જવાબ લખો અને વિકલ્પો। તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટની અંદર આ બે વસ્તુ સારા અક્ષરે લખી દેવાની રહેશે વ્યવસ્થિત। હજી એકવાર હું આખા જે આપણે આખો પ્રકરણ અહીંયા પૂર્ણ કરીએ છીએ, આખા પ્રકરણનો હું એક વિડીયો ફરીથી મોકલીશ અને સૂચના લખીશ કે એનો ટેસ્ટ લેવામાં આવશે, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે। ત્યાં સુધી મને રજા આપશો।